નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું દીપક ગુજરાતમાં લગભગ આપણે વરસાદ બંધ થઈ ગયો છે પરંતુ માર્ચ મહિનો આપણે ત્યાં આખો મહિનો વરસાદ પડ્યો છે તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે કે માર્ચ મહિનામાં આપણે ત્યાં વરસાદ કેમ પડ્યો એટલે એવું શું થયું એવા કયા કયા પરિબળો હતા કે જેને અસર કરીએ તમારે જાણવું જરૂરી છે કે તમને પણ ખબર પડે કે આપણે ત્યાં વરસાદ કેવી રીતે આવે છે શિયાળામાં ઉનાળામાં કેવી રીતે વરસાદ પડે છે અને ચોમાસાની અંદર કેવી રીતે વરસાદ પડે છે એની આપણે થોડીક આમાં ઝલક મેળવીશું અને હું તમને વાત કરીશ કારણ કે આજે તમને લાગ્યું છે કે આ એકદમ વ્હાઇટ વ્હાઇટ નકશો પણ શેનો આવી ગયો છે ને તો આપણે એના ઉપર જ વાત કરવાના છીએ કારણ કે એ જરૂરી છે તો આપણે એ સમજીએ આપણે શરૂઆત કરીએ પહેલાં હું તમને કેટલીક વસ્તુઓ નકશામાં સમજાવી દઉં કે આપણે શું શું સમજવાના છીએ તો તમે જુઓ કે આ આપણે ખબર છે કે આ જે છે એ અરબી સમુદ્ર છે બરાબર અરબી સમુદ્ર જેની આપણે ઘણી વખત વાત કરી છે જે તમને ખબર છે કે અરબી સમુદ્ર છે અહીંયા જે છે એ બંગાળની ખાડી છે બરાબર આ બંગાળની ખાડી છે એને તમે યાદ રાખજો કે આ બંગાળની ખાડી છે બરાબર અહીંથી જે આપણે વાત કરવાના છીએ તો તમને એક બતાવી દો કે કઈ તરફથી આપણે વાત કરવાના છીએ જે દરિયો આમાં દેખાતો નથી પરંતુ આ તરફ એક આપણે જે વાત કરવાના છીએ એ જે છે એ ભૂમધ્ય સમુદ્રની વાત કરવાના છીએ કારણ કે એની અસર આપણે ત્યાં થાય છે ભૂમધ્ય સમુદ્રની બરાબર એની આપણે એક વાત કરવાના છીએ અને બીજી આપણે જે વાત કરવાના છીએ એ વાત કરવાના છીએ આ તરફના એક દરિયાની બરાબર એ તરફનો દરિયો પણ આમાં દેખાતો નથી પરંતુ તમારે ત્યાં યાદ રાખવાનું છે કે આ જે છે એ જે છે એ પ્રશાંત મહાસાગર કરીને આખો એક દરિયો છે જે દુનિયાનો સૌથી મોટો અને ઊંડો દરિયો માનવામાં આવે છે તો આની આપણે વાત કરવાના છીએ આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે હવે આપણે શરૂઆત કરીએ કે ભાઈ આપણે ત્યાં જે આની વાત કરવાના છે એની આપણે શરૂઆત કરીએ તો તમે જુઓ કે હવે ઉનાળાની અંદર આપણે ત્યાં લગભગ માર્ચ મહિનામાં આપણે આટલો વરસાદ નથી પડતો ઝીરો પોઈન્ટ બે મિલીમીટર જેટલો વરસાદ પડે છે એને બદલે લગભગ આપણે વીસ મિલીમીટરથી એટલે વીસ મિલીમીટરની આસપાસ આપણે ત્યાં ગુજરાતમાં વરસાદ પડ્યો છે આખા મહિનાની અંદર તો એવું કેમ થયું હવે આપણે ત્યાં વરસાદની જનરલ સિસ્ટમ આપણે સમજી લઈએ કે ચોમાસાની અંદર જે આપણે ત્યાં વરસાદ આવે છે તો એ વરસાદ જે પવનો જે છે એ લગભગ આ તરફથી આવે છે આપણે ત્યાં આ રીતે પવનો આવે છે બરાબર અહીંયા એક માડા ગાસ્કર નામનો નીચે દેશ છે હું તમને પછી બતાવીશ માડા ગાસ્કર નામનો દેશ છે ત્યાંથી પવનો આવે છે અહીંથી આમ વળાંક વળે છે એટલે વળાંક વડે છે એટલે આ રીતે વળાંક વડે છે પવનો બરાબર ને અહીંથી આ રીતે પવનો આવે છે હવે આ પવનો જે છે તમે જુઓ કેરળ ઉપર થઈને આપણે કેરળમાં લગભગ પહેલી જૂનની આસપાસ એટલે પહેલી જૂનની આસપાસ આપણે ત્યાં ચોમાસું શરૂ થતું હોય છે એટલે આપણે પહેલી જૂન એને રાખી છે ઘણી વખત એક બે દિવસ પાછળ અથવા એક બે દિવસ આગળ આ ચોમાસું શરૂ થઈ જતું હોય છે પરંતુ ચોમાસાનો વરસાદ આ રીતે આવે છે હવે આપણે બીજું જે સમજવાનું છે કે ઉનાળામાં આપણે ત્યાં વરસાદ કેમ પડ્યો હોય એની આપણે માહિતી મેળવવાની છે ચોમાસાની તો તમને ખબર પડી ગઈ ને જેમાં સૌથી વધારે ચોમાસામાં ભાગ ભજવે છે એ બંગાળની ખાડી કારણ કે અહીંથી જે સિસ્ટમો સર્જાય છે એ લગભગ આપણે ત્યાં દેશની અંદર આ રીતે આગળ વધે છે અને એના કારણે આપણે ત્યાં વરસાદ આવે છે પરંતુ ઉનાળામાં આ વખતે શું થયું એવું તે શું થયું તો આ વખતે ઉનાળામાં એવું થયું કે આપણે જેની સતત વાત કરીએ છીએ વિડીયોમાં લગભગ રોજ વાત કરીએ છીએ જે વાત છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે સિસ્ટમો છે એ જનરલી માર્ચ મહિનામાં આપણે ત્યાં ઓછી આવતી હોય છે એના પછી આપણે ત્યાં જેમ માર્ચ મહિનો પૂરો થવા જાય અને એપ્રિલ શરૂ થાય એમ પછી આપણે ત્યાં સિસ્ટમો એ વધારે આવતી હોય છે અને ઘણી વખત નબળી સિસ્ટમ આવે તો એની ખાસ આપણે ત્યાં કોઈ અસર થતી નથી એટલે થાય છે પરંતુ જમ્મુ કાશ્મીરને એ તરફ અસર થાય છે આપણે ત્યાં થતી નથી માર્ચ જેમ આવે એમ તે ઓછી ઓછી થઈ જાય જાન્યુઆરી ફેબ્રુઆરી એની આસપાસ જે છે ત્યારે આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે સિસ્ટમો જે છે એ આપણે ત્યાં આવતી હોય છે પરંતુ આપણે શું થયું કે વખતે આપણે ત્યાં ફેબ્રુઆરીથી જ ગરમી વધારે શરૂ થઈ ગઈ હતી માર્ચ મહિનો આવતા આવતાની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે સિસ્ટમો આવી હવે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ ક્યાંથી શરૂઆત થાય છે તો આપણે જે વાત કરીએ છીએ ભૂમધ્ય સમુદ્ર કે જે આ તરફ આવેલો છે હવે ભૂમધ્ય સમુદ્રની અંદરથી આ સિસ્ટમ સર્જાય છે એના પછી એ સિસ્ટમ જે છે સીરિયા ઈરાક ઈરાન એના પછી અફઘાનિસ્તાન અને પાકિસ્તાન એટલે આ તરફથી આખી સિસ્ટમ આ રીતે આપણે ત્યાં આપણે ત્યાં આવે છે જમ્મુ કાશ્મીર તરફ હવે આ સિસ્ટમો જે છે આપણે ત્યાં આ વખતે સતત આવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે સિસ્ટમો છે એ સતત આવી અને એની સાથે સાથે આપણે ત્યાં દેશની અંદર જ્યારે આવે છે ત્યારે એક બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાય છે એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમો આવી સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયા અરબી સમુદ્રની અંદર એન્ટી સાયક્લોન પણ સર્જાયું ઘણી વખત એવું થયું કે ગુજરાતની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયા કેટલીક વખત અહીંયા સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયા અને બંગાળની ખાડીની અંદર એન્ટી સાયક્લોન સર્જાયું જેના કારણે આ રીતે બધા પવનો આવતા થયા એટલે આ બધી જે સિસ્ટમો છે એ સતત માર્ચ મહિનાની અંદર આપણે જોવા મળી જે આપણે આગળના વિડીયોમાં પણ વાત કરી હતી તો આ બધી સિસ્ટમોને કારણે આપણે ત્યાં માર્ચ મહિનાની અંદર લગભગ આપણે મોટા ભાગના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આપણે ત્યાં વરસાદ પડ્યો એટલે ગુજરાતના લગભગ તમામ વિસ્તારોની આપણે વાત કરીએ તો ગુજરાતના લગભગ તમામ વિસ્તારોની અંદર આપણે ત્યાં વરસાદ પડ્યો માર્ચ મહિનાની અંદર કારણ કે સતત સાયક્લોનિક સર્ક્યુલેશન એન્ટી સાયક્લોન બંગાળની ખાડીમાં બનેલું એન્ટીસાયક્લોન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણે ત્યાં સતત આવ્યા કેટલાક વેસ્ટન ડિસ્ટર્બન્સ મજબૂત આવ્યા આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા જનરલી શું થાય કે આ બધા આવે ત્યારે વાદળો લગભગ મોટા ભાગના એમની સાથે અહીંયા આ રીતે આવતા હોય છે રાજસ્થાનના કેટલાક વિસ્તારોની અસર કરતા હોય છે પરંતુ આ વખતે આપણે અરબ બી જે અરબના જે દેશો છે એ તરફથી આપણી તરફ પણ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કેટલાક જે વાદળો જે છે એ આવ્યા આવે હું બધું આ લખાણ થોડું કાઢી નાખું છું તમને યાદ છે આ બધું એટલે હવે આ બધા જે વાદળો છે એ કેટલાક વાદળો આપણે ત્યાં આ રીતે આગળ આવ્યા હવે અહીંયા જે વાદળો હતા એ આ તરફ લાવવામાં જે ભાગ હતો એ એન્ટી મોટા ભાગે ભાગ હતો આ રીતે પવનો ફરતા હતા એટલે જે વાદળો હતા એની સાથે 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 વાદળો આ રીતે ગુજરાત તરફ આવતા હતા અને દરિયાની અંદરથી ભેજ પણ આવતો હતું સાયક્લોનિક સર્ક્યુલેશન પણ અહીંયા સર્જાયા હતા કેટલીક વખત સાયક્લોનિક સર્ક્યુલેશન અહીંયા પણ હતા અને આ બધી સિસ્ટમોને કારણે આપણે ત્યાં માર્ચ મહિનાની અંદર ખૂબ વરસાદ પડ્યો લગભગ આપણે જે સરેરાશ છે એના કરતાં બહુ ખૂબ એટલે ખાસો બધો વધારે વરસાદ પડ્યો જીરો પોઈન્ટ બે મિલીમીટરની સરેરાશ છે અને બધે લગભગ વીસ મિલીમીટરની આસપાસ આપણે ત્યાં વરસાદ પડ્યો આખા મહિનામાં એટલે પહેલી વખત આપણે માર્ચ મહિનામાં એવું જોવા મળ્યું કે ફેબ્રુઆરીમાં ગરમી પડી હોય ચાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય અને માર્ચ મહિનાની અંદર એકદમ આપણે ચોમાસા જેવો અનુભવ થયો તો વિડીયો તમને કેવો લાગ્યો એ તો મને ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો આપણે પ્રયત્ન કરીશું કે આવી નવી નવી માહિતી તમને આપતા રહીએ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજ લાઈક કરી દેજો અને વિડીયો ગમે તો શેર કરજો